સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બજારોમાં રક્ષાબંધન નજીક આવતા અવનવી વેરાટીઓ સાથે રાખડીઓનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. જોકે મંદીના માહોલ વચ્ચે વેપારીઓ આશા સેવી રહ્યા છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રાંતિજ બજારમાંથી અવનવી રાખડીઓની ધૂમ ખરીદી થઈ રહી છે, જેમાં ખાસ કરીને મોતીવારી, ડાયમંડવારી, ક્રિસ્ટલવારી, દોરી વર્કવારી, સ્વસ્તિકવારી, ગણેશજીવારી અવનવી રાખડીઓ બજારમાં આવી છે. તેમાં આ વર્ષે ફોટાવારી રાખડીઓની વધુ ખરીદી થઈ રહી છે. રાખડીમાં ભાઈનો ફોટો અને ભાઈ બહેનનો ફોટો રાખી શકાય તેવી, તેમજ દર વર્ષની જેમ આ વર્ષે બાળકોને પ્રિય એવી કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ પણ બજારમાં આવી છે. તેમજ ભાભી માટેની લુંબા રાખડીઓ અલગ અલગ ડિઝાઇનમાં આવી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મંડપો રાખડીના વિચાર માટે બનાવાયા છે. આ ઉપરાંત ફેરી કરતી બહેનો પણ દરરોજ સવારે સાંજ વિવિધ વિસ્તારોમાં રાખડીઓ વેચવા જાય છે. તેની પાસે પ્રમાણમાં સસ્તી અને સારી રાખડીઓ મળી રહે છે. તેની પાસે રૂપિયા 10થી લઈને 100 રૂપિયા સુધીની રાખડી હોય છે. ત્યારે બજારમાં રૂપિયા 10થી લઈને 700 થી 800 સુધીની કિંમતે રાખડીઓ વેચાઈ રહી છે. હજુ રક્ષાબંધનને થોડા દિવસોની વાર હોય અને છેલ્લી ઘડીએ પણ રાખડીઓની પુષ્કળ ખરીદી થશે તેવું વેપારીઓનો મત છે. હિન્દુ સમાજમાં રાખડી બાંધવાની પરંપરા વર્ષો પુરાણી છે, જે સદીઓથી ચાલતી આવી છે. એક સમય હતો જ્યારે બહેન તેમના ભાઈને ઊનનો કે કોઈપણ સામાન્ય દોરો બાંધી રક્ષાબંધન ઉજવતી, પરંતુ સમય બદલાયો અને રક્ષાબંધનમાં રાખડીઓના સ્વરૂપો પણ બદલાયા ગયા. આજે બજારમાં જુદા જુદા પ્રકારની રાખડીઓ મળવા લાગી છે. હાલમાં બજારમાં મળી રહેલ રાખડીઓમાં કલકત્તી ડાયમંડ, સુખડ, બ્રેસલેટ, મોતીવર્ક, રુદ્રાક્ષ, લુંબા રાખડી, ભાભી રાખડી, અમેરિકન ડાયમંડ, સોનાની તેમજ ચાંદીની પટ્ટીવાળી રાખડી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. નાના પુલકાઓ માટે પણ આ વર્ષે ખાસ ડોરેમન, છોટા ભીમ, એગ્રીબર્ડ, 3D રાખડી સહિત જુદા જુદા કાર્ટૂનવાળી રાખડીઓ ધૂમ મચાવે છે. રાખડીઓમાં 150થી વધુ વેરાઈટીઓ બજારમાં મળતી થઈ ગઈ છે, પરંતુ તેમાં સૌથી વધુ ઓમ અને રુદ્રાક્ષવાળી રાખડીઓ વધુ પ્રચલિત છે. જ્યારે દરેક રાખડીઓના ભાવમાં 10% જેટલો વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બાળકોની રાખડીમાં 5% જેટલો વધારો થયો છે. આ ભાવ વધારાના કારણે ક્યાંકને ક્યાંક ગ્રાહકો સહિત વેપારીઓને પણ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. બહારગામ રહેતા ભાઈઓને સમયસર રાખડી મળી રહે એ માટે પોસ્ટ વિભાગ દ્વારા અને કુરિયર એજન્સી દ્વારા ઝડપી સેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પબ્લિક જ નથી, ઘડાકી જ નથી, બહુ મંદી ચાલે છે. રક્ષાબંધનનો તહેવાર આવે છે, મંદી ઘણી છે બજારમાં. 4 દિવસ બાકી છે, કશું જોયું નહીં. બીજું કંઈ સેજ ને ઘડાકી જ નથી, બધા એમને એમ વેચી જ રહ્યા છે. એટલા પણ રાખડીવાળા છે, સુરત ઓર નવસારીથી બધા લઈએ, અમદાવાદથી લઈએ, દરેક જગ્યાથી લઈએ છીએ. મૂડી ગાલી ગાલી બે ચાર મહિને બંધ કરતા નિંદારાથી. રક્ષાબંધનનો કંઈ મોસમ જ નથી લાગતો કે રક્ષાબંધન છે, એવું લાગતું નથી બજાર. રક્ષાબંધન ભયાનક, આટલા વર્ષો પહેલી વાર આવું બન્યું છે ઇતિહાસમાં કે આ વખતે આટલી મંદી જોવા મળી છે. અને કેટલા બધા ભાવ તો છે જ કે બીજી બધી વસ્તુમાં પણ રાખડીના પણ ભાવ આટલા બધા કોસ્ટલી છે કે ઘરાકને લેશે પણ બહુ અઘરું લાગે છે. અને ઓનલાઈન સિસ્ટમ વધારે થઈ ગઈ છે, એના હિસાબે બહુ જ બધા દુકાનોવાળાઓને માર પડે છે. એટલે એથી કરીને કે જો બધા પોતાને સાથે રાખીને અને બધે જો અહીંયા દુકાનોથી ખરીદી કરશે તો 2 પૈસા ફાયદો થશે, અને રાખડીમાં પણ થોડો ભાવ રેટ ઊંચો થાય તો દરેક કસ્ટમર લઈ શકે અને એમ જોઈને બધાના તહેવાર બધા મનાવી શકે એવો માહોલ થવો જોઈએ. મારું કહેવું એવું છે, બને ત્યાં સુધી એમ બહુ જ રેટ છે એમ.